વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય 1 જેમનું શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં, જેમના કવિ છે નરસિંહ મહેતા, એમનો સમય 15મું શતક. તો મિત્રો, હવે આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો, તો કે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. હવે આપણે આગળ જોઈએ તો કે સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રણિયાટ કરી છે. નરસિંહ મહેતાએ જે પદો લખ્યા છે તે મોટે ભાગે એમના પદોમાં ભક્તિનો જ મહિમા ગવાયો છે. હવે આગળ જોઈએ તો કે ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાટિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. પ્રભાટિયા એટલે કે સવારની પળમાં જે પદો ગાવામાં આવે એને પ્રભાટિયા કહે છે. આજે પણ નરસિંહના પ્રભાટિયા લોકકંઠે ગવાય છે. જેમ કે બોરી રે બરવાળણ, જર કમર છાની જાને, જાગને જાડવા, જાગો ને જસોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે. મિત્રો, હવે આપણે પદમાં કોની વાત કરવામાં આવી છે તેના વિશે જાણીએ. તો કે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એક ક્ષંત્ર વિપ્રા બહુડા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપ દેખાય છે. નરસિંહ મહેતા શું કહે છે કે પરમાત્મા તો એક જ છે પણ તે જુદા જુદા રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાનગ્રંથોને સમજવા જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબર તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે એવી પોતાની પ્રતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનું સમન્વય કરતું એકાત્મક ભાવનું પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. હવે મિત્રો, આપણે નરસિંહ મહેતાના પદને જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઝુંઝવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ ઠકી જીવ થયો એ જ આશે, વેદ તો અમે વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કંદ કુંદર વિશે ભેદ નોય ઘાટ ગળ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય ગંઠે ગરબર કરી વાત નવું કરી ખરી, જેને જે ગમે તેને પૂંજે મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂંજે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટરો એ જ પાસે ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. મિત્રો, હવે આપણે નરસિંહ મહેતાનું પહેલું પદ વિશે સમજૂતી મેળવીએ. તો ચાલો હવે આપણે જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઝુંઝવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે. હવે આની સમજૂતી મેળવીએ તો કે અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં કે હે ઈશ્વર, હે પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમે એક જ છો, જુદા જુદા રૂપે તમે દેખાવ છો,
કોઈ રામને માને છે તો કોઈ કૃષ્ણને માને છે, કોઈ ખ્રિસ્તીને માને છે તો કોઈ અલ્લાહને માને છે. માત્ર જુદા જુદા ધર્મો અને જુદા જુદા પંથો એ મનુષ્યએ જ પાડ્યા છે, તમે તો એક જ છો. આમ નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર બ્રહ્માંડની અંદર હે ઈશ્વર, હે પ્રભુ, તું એક જ છે. એટલે કે જુંજવે રૂપે અનંત ભાષે, જુદા જુદા રૂપે તું દેખાઈ રહ્યો છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો કે દેહમાં દેવ તું, એટલે કે આ શરીરમાં જે તેજ છે, આ શરીરમાં જે આત્મા છે તે આત્મા રૂપે પણ તું જ છે, એવું નરસિંહ મહેતા કહે છે. હવે આપણે આગળ જોઈએ, તેજમાં તત્વ તું, તેના કારણે આ પ્રકાશરૂપી દુનિયામાં આજે તેજ વ્યાપેલું છે, ચારો તરફ એ તેજમાં પણ તું જ તત્વરૂપે છે, એટલે જ આ તેજ પ્રકાશ આવી રહ્યો છે, એવું નરસિંહ મહેતા હે ઈશ્વર હે પ્રભુને કહે છે. હવે આગળ તો કે શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે, એટલે કે શૂન્યમાંથી જે સંભ્રાતું બ્રહ્માનંદ છે, જે ઋષિ મુનિઓએ જ્ઞાન અવસ્થામાં જ્યારે શૂન્યમાંથી અવાજ સાંભળ્યો તે અવાજ પણ તારો જ છે. હે માલિક, તું જ છે, આ સમગ્ર સૃષ્ટિનો કરતા હર્તા તું જ છે. મિત્રો હવે નીચેનું પદ આપણે આવતા લેક્ચરમાં જોઈએ.